गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 10 गणित चैप्टर नंबर 3 में हवे आपणे चौकड़ी गुणाकारनी रीत जोवानी छे। तेनी आगळ आपणे आलेखनी रीत, आदेशनी रीत अने लोपनी रीत जोई गया था। चौकड़ी गुणाकारनी रीत में समीकरणनुं स्वरूप a1x + b1y + c1 = 0, बीजुं समीकरण a2x + b2y + c2 = 0 होय तो एना माटे त्रण विकल्प छे। जो a1 छेदमां a2 डज नॉट इक्वल टू b1 छेदमां b2 मळे तो तेनो अनन्य उकेल मळे। बीजो विकल्प, जो a1 छेदमां a2 बराबर b1 छेदमां b2 बराबर c1 छेदमां c2 मळे त्यारे तेनो अनंत उकेलो मळे। त्रीजो विकल्प, a1 छेदमां a2 बराबर b1 छेदमां b2 હોય તથા a1 છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2 અને b1 છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2 મળે તો તેનો ઉકેલ મળે નહીં, ઉકેલ શક્ય નથી। આ ત્રણ વિકલ્પ આપણે યાદ રાખવાના છે અને જો અનન્ય ઉકેલ મળે તો તેના ઉકેલ માટેનું સૂત્ર છે x છેદમાં b1 c2 માઇનસ b2 c1 બરાબર y છેદમાં c1 a2 માઇનસ c2 a1 બરાબર 1/a1 b2 માઇનસ a2 b1। હવે આપણે દાખલામાં જોઈએ 3.5માં ઉકેલ કયા પ્રકારનો છે તે આપણે નક્કી કરવાનું છે। પહેલામાં પહેલું સમીકરણ છે x માઇનસ 3y માઇનસ 3 બરાબર 0, બીજું સમીકરણ 3x માઇનસ 9y માઇનસ 2 બરાબર 0। તો એક્સ માઇનસ 3y માઇનસ 3 બરાબર 0ને a1x + b1y + c1 બરાબર 0 સાથે સરખાવી આપણે સરખામણી કરતા a1 બરાબર 1, b1 બરાબર માઇનસ 3 અને c1 બરાબર માઇનસ 3 થાય। બીજા સમીકરણમાં 3x ઓછા 9y ઓછા 2 બરાબર 0, તેને સરખામણી કરીએ તો a2 બરાબર 3, b2 બરાબર માઇનસ 9 અને c2 બરાબર માઇનસ 2 થાય। આ પ્રમાણે આપણને a1 b1 c1 મળે છે અને a2 b2 c2 મળે છે। હવે a1 છેદમાં a2 શોધવાનું, તો a1 છેદમાં a2 બરાબર 1/3, b1 છેદમાં b2 બરાબર માઇનસ 3 છેદમાં માઇનસ 9 એટલે 1/3 આવશે, 3×9, c1 છેદમાં c2 બરાબર માઇનસ 3 છેદમાં માઇનસ 2 એટલે 3/2, એટલે અહીંયા a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2 છે। a1 છેદમાં a2 અને b1 છેદમાં b2 સરખા છે માટે સમીકરણનો ઉકેલ શક્ય નથી આ ત્રીજા વિકલ્પ પ્રમાણે। એ પ્રમાણે દાખલા નંબર 2માં સમીકરણ છે 2x + y બરાબર 5, 3x + 2y બરાબર 8। તો પહેલાં સમીકરણમાં આપણે પહેલાં 5ને આ બાજુ લાવીએ તો 2x + y - 5 બરાબર 0, તેને a1x + b1y + c1 બરાબર 0 સાથે સરખાવીએ આપણે સરખામણી કરતા a1 બરાબર 2, b1 બરાબર 1 અને c1 બરાબર માઇનસ 5 થશે। બીજા સમીકરણમાં 3x + 2y ઓછા 8 બરાબર 0ને a2x + b2y + c2 બરાબર 0 સાથે સરખાવીએ આપણે તો a2 બરાબર 3, b2 બરાબર 2 અને c2 બરાબર માઇનસ 8 થશે। તો a1 છેદમાં a2 બરાબર 2/3, b1 છેદમાં b2 બરાબર 1/2, c1 છેદમાં c2 બરાબર 5/8 થશે। અહીંયા બધું જ અલગ અલગ છે, a1 છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 માટે તેનો અનન્ય ઉકેલ મળશે। હવે ઉકેલ મળે ત્યારે પાછું આપણે સૂત્ર મૂકવાનું છે કે x છેદમાં b1 c2 માઇનસ b2 c1 બરાબર y છેદમાં c1 a2 માઇનસ c2 a1 બરાબર 1/3 a1 b2 માઇનસ a2 b1। અહીં આપણે દરેકની કિંમત મૂકી દેવાની, b1 1 છે, c2 માઇનસ 8 છે, b2 2 છે, c1 માઇનસ 5 છે, c1 માઇનસ 5, a2 3 છે, c2 -8 છે, a1 2 છે, a1 2, b2 2, a2 3, b1 1,
દરેકની કિંમત મૂકીને કાઉન્સ છોડીએ આપણે તો માઇનસ આઠ વત્તા દસ, અહીંયા માઇનસ પંદર વત્તા સોળ, અહીંયા ચાર ઓછા ત્રણ, તો અહીંયા એક્સના છેદમાં બે બરાબર વાયના છેદમાં એક બરાબર એકના છેદમાં એક. પછી આગળ આપણે પહેલાં સાથે છેલ્લું રાખવાનું, એક્સ છેદમાં બે બરાબર એક, બીજા સાથે પણ છેલ્લું રાખવાનું, પહેલું છેલ્લું બીજું છેલ્લું, વાયના છેદમાં એક બરાબર એકના છેદમાં એક, એટલે એક્સ બરાબર બે અને વાય બરાબર એક. આ રીતે આપણો ઉકેલ થશે એક્સ વાય બરાબર બે અને એક. દાખલા નંબર ત્રણમાં એ જ પ્રમાણે ત્રણ એક્સ ઓછા વાય પાંચ વાય બરાબર વીસ છે. બીજા સમીકરણમાં છ એક્સ માઇનસ દસ વાય બરાબર ચાલીસ છે. ત્રણ એક્સ માઇનસ પાંચ વાય માઇનસ વીસ બરાબર ઝીરોને એ વન એક્સ વત્તા બી વન વાય વત્તા સી વન બરાબર ઝીરો સરખામણી કરીએ તો એ વન બરાબર ત્રણ મળે છે, બી વન માઇનસ પાંચ, સી વન માઇનસ વીસ. એ પ્રમાણે બીજા સમીકરણમાં એ ટુ છ, બી ટુ માઇનસ દસ, સી ટુ માઇનસ ચાલીસ. એ વન છેદમાં એ ટુ શોધીએ તો એકના છેદમાં બે મળે છે, બી વન છેદમાં બી ટુ એ પણ એકના છેદમાં બે, સી વન છેદમાં સી ટુ એ પણ એકના છેદમાં બે, બધું સરખું આવે છે. એ વન છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ બરાબર સી વન છેદમાં સી ટુ માટે તેનો ઉકેલ અનંત ગણ છે, અનંત ઉકેલો મળે. દાખલા નંબર ચારમાં એક્સ ઓછા ત્રણ વાય માઇનસ સાત બરાબર ઝીરો, એને એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર ઝીરો સાથે સરખામણી કરીએ તો એ વન એક, બી વન માઇનસ ત્રણ, સી વન માઇનસ સાત. બીજા સમીકરણ છે ત્રણ એક્સ ઓછા ત્રણ વાય ઓછા પંદર બરાબર ઝીરો, તો એ ટુ ત્રણ મળે છે, બી ટુ માઇનસ ત્રણ અને સી ટુ માઇનસ પંદર. તો એ વન છેદમાં એ ટુ એકના છેદમાં ત્રણ, બી વન છેદમાં બી ટુ એક, સી વન છેદમાં સી ટુ સાતના છેદમાં પંદર. હવે એ વન છેદમાં એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન છેદમાં બી ટુ, ડઝ નોટ ઇક્વલ ટુ સી વન છેદમાં સી ટુ માટે તેનો ઉકેલ અનન્ય છે. અનન્ય ઉકેલ છે માટે આપણે આ સૂત્ર મૂકવાનું છે, એક્સ છેદમાં બી વન સી ટુ માઇનસ બી ટુ સી વન બરાબર વાય છેદમાં સી વન એ ટુ માઇનસ સી ટુ એ વન બરાબર એક છેદમાં એ વન બી ટુ માઇનસ એ ટુ બી વન. દરેકની કિંમત મૂકી દઈએ તો અહીંયા એક્સ છેદમાં પંદર ચાલીસ પિસ્તાલીસ ઓછા એકવીસ, વાય છેદમાં માઇનસ એકવીસ વત્તા પંદર, એકના છેદમાં માઇનસ ત્રણ વત્તા નવ, તો એક્સ છેદમાં ચોવીસ બરાબર વાય છેદમાં માઇનસ છ બરાબર એકના છેદમાં છ. પહેલાં સાથે છેલ્લું એક્સ છેદમાં ચોવીસ બરાબર એકના છેદમાં છ, ચોવીસ છેદમાં છ એટલે એક્સ બરાબર ચાર, વાય છેદમાં માઇનસ છ બરાબર એકના છેદમાં છ, માઇનસ છ છેદમાં છ એટલે વાય બરાબર માઇનસ એક, એટલે ઉકેલ આપણને મળે છે એક્સ વાય બરાબર ચાર માઇનસ એક. પ્રશ્ન બે, આપણે એબીની કિંમત શોધવાની છે. તો પહેલાંમાં આપણને એબીની કિંમત માંગી છે, સમીકરણ બે આપેલા છે, ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર સાત, તો સાતના બાજુ લાવીએ માઇનસ સાત આવે, તો સરખામણી કરતા એ વન બરાબર બે, બી વન બરાબર ત્રણ, સી વન બરાબર માઇનસ સાત. બીજું સમીકરણ છે એમાં એ ઓછા બી એક્સ વત્તા એ વત્તા બી વાય આ બાજુ લાવશું એટલે માઇનસ ત્રણ એ વત્તા બી માઇનસ બે બરાબર ઝીરો, તો સરખામણી કરતાં એ ટુ બરાબર એ ઓછા બી, બી ટુ બરાબર એ વત્તા બી, સી ટુ બરાબર માઇનસ ત્રણ એ વત્તા બી માઇનસ બે. હવે એમાં એ વન છેદમાં એ ટુ બરાબર બેના છેદમાં એ ઓછા બી, બી વન છેદમાં બી ટુ બરાબર ત્રણના છેદમાં એ પ્લસ બી, સી વન છેદમાં સી ટુ બરાબર સાતના છેદમાં ત્રણ એ વત્તા બી ઓછા બી. અહીંયા આપણ આપ્યું છે અનંત ઉકેલો છે, તો અનંત ઉકેલની શરત છે એ વન છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ બરાબર સી વન છેદમાં સી ટુ. દરેકની કિંમત મૂકી દઈએ આપણે, સરખામણી કરીએ, પહેલું બીજું બે છેદમાં એ ઓછા બી બરાબર ત્રણ છેદમાં એ પ્લસ બી. સરખામણી કોઈની પણ સાથે કરી શકાય, આમાં પહેલાં સાથે છેલ્લું પણ લઈ શકાય. અહીંયા આપણે પહેલું બીજું લીધું છે, ક્રોસ ગુણાકાર કરીએ આપણે, ટુ એ પ્લસ ટુ બી બરાબર થ્રી એ માઇનસ થ્રી બી, બધું આપણે એક બાજુ લાવીએ તો થ્રી એ માઇનસ થ્રી બી માઇનસ ટુ એ માઇનસ ટુ બી, તો એ ઓછા પાંચ બી બરાબર ઝીરો.
એ પ્રમાણે અહીંયા બીજું ત્રીજું લીધું છે. અહીંયા 3/a + b બરાબર 7/3a - b ઓછા 2 ક્રોસ ગુણાકાર, તો 3 × 9 = 3b, 3×2 = 6 બરાબર 7a + 7b, 9a + 3b - 7a - 7b બરાબર 6. અહીંયા આપણને મળે છે a - 2b - 3 = 0. એટલે આ પ્રમાણે બે સમીકરણ મળે છે. તો a - 5b ને સરખામણી કરીએ, a1x + b1y + c1 = 0 થશે. a1 = 1, b1 - -5, c1 = 0. એ પ્રમાણે બીજા સમીકરણ a - 2b - 3 = 0 સરખામણી કરીએ આપણે, તો a2 = 1, b2 - 2, c2 - 3. હવે અહીંયા આપણે જોઈએ તો a·b1c2 - b2c1 = b·c1a2 - c2a1, 1·a1b2 - a2b1. તો અહીંયા કિંમત બધી મૂકી દઈએ આપણે, તો a·15 = 0, b·0 = 3, 1 - 2 = 5. તો a·15 = b·3 = 1·3, a·15 = 3 = 5, b·3 = 1. એટલે એની કિંમત આપણને 5 મળે છે, બીની કિંમત 1. બીજા દાખલામાં કેની કઈ કિંમત માટે ઉકેલ ન મળે. પહેલું સમીકરણ છે 3x + y = 1, તેને સરખામણી કરીએ આપણે, a·1 = 3, b·1 = 1, c·1 - 1. બીજું સમીકરણ છે 2k - 1x + k - 1y = 2k + 1. આ બાજુ લાવી આપણે તેને સરખામણી કરતા a·2 = 2k - 1, b·2 = k - 1, c·2 = -2k + 1. ઉકેલ નથી, આપણને રકમમાં આપેલું છે, ઉકેલ ન મળે. ઉકેલ ન હોય એની શરત a·1 = a·2 = b·1 = b·2 છે. a·1 = 3, a·2 = 2k - 1, b·1 = 1, b·2 = k - 1. ચોકડી ગુણાકાર કરીએ 3k - 3 = 2k - 1. તો અહીંયા આપણને કેની કિંમત 2 મળશે, k = 2. પછી આપણે પ્રશ્ન 3માં બે સમીકરણ આપેલા છે, ચોકડી ગુણાકારની જોડે ઉકેલ મેળવવાનો છે. 8x + 5y - 9 = 0 છે, એને સરખામણી કરતા a·1 = 8 મળે, b·1 = 5 મળે, c·1 - 9 મળે. બીજું સમીકરણ 3x + 2y - 4 = 0 છે, a·2 = 3 મળે, b·2 = 2 મળે, c·2 - 4 મળે. હવે x·ના છેદમાં ઉકેલનું છે આપણને, x·b1c2 - b·2c1, y·c1a2 - c2a1, અને 1·a1b2 - a2b1. દરેક કિંમત મૂકી દઈએ આપણે, તો અહીંયા x·-6 = 18 બરાબર y·-27 = 32 = 1·16 - 15. x·-2 - y·5 = 1·1. x·-2 આવશે, y·5, xy·2 = 5. આ રીતે ઉકેલ મળશે. આ જ દાખલામાં આપણે આદેશની રીત જોવાની છે, તે આપણે જોઈએ છીએ. આગળ જાતે હોમવર્કમાં કરવાની છે સ્વપ્રયત્ન, એમાં પણ આ જ જવાબ આવવો જોઈએ. હવે પૂટ પ્રશ્નો છે, રકમવાળા દાખલા છે. પહેલા દાખલામાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનું ભોજન ખર્ચ અંશત અચળ અને અંશત વિદ્યાર્થીઓ લીધેલા ભોજનના દિવસોની સંખ્યાના પ્રમાણમાં છે. ધારો કે વિદ્યાર્થીનું અચળ ભોજન ખર્ચ ₹1 અને એક દિવસનું ભોજન ખર્ચ ₹2 છે. તો જો વિદ્યાર્થી એ 20 દિવસ ભોજનનો ખર્ચ ₹1000 આવે છે, તો સમીકરણ બનશે x·20y = 1000, એટલે x·20y - 1000 = 0. તે જ પ્રમાણે બીજો વિદ્યાર્થી 26 દિવસનો ભોજનનો ખર્ચ 1180 આવે છે, તો સમીકરણ બનશે x·26y = 1180, એટલે x·26y - 1180 = 0 સમીકરણ બીજું.
આ બંને સમીકરણને આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવીએ સરખામણી કરીને, તો અહીંયા આપણને એક્સ છેદમાં બી વન સી ટુ માઇનસ બી ટુ સી વનનું સૂત્ર મૂકીએ છીએ, તો અહીંયા જવાબ આવે છે આપણે એક્સ બરાબર 400 અને વાય બરાબર 30. તો એક્સ 400 છે માટે વિદ્યાર્થીનું અચળ ભોજન ખર્ચ 400 રૂપિયા અને એક દિવસનો ભોજન ખર્ચ 30 રૂપિયા થશે. દાખલા નંબર 2માં દાખલો અપૂર્ણાંકનો છે. આગળ દાખલો આવી ગયો. આવો જ્યારે પણ દાખલો અપૂર્ણાંકનો હોય ત્યારે આપણે ધારવાનું છે કે અપૂર્ણાંકનો અંશ બરાબર એક્સ અને છેદ બરાબર વાય, માટે મૂળ અપૂર્ણાંક એક્સના છેદમાં વાય. અપૂર્ણાંકના અંશમાં 1 બાદ કરતાં તેનું મૂલ્ય 1/3 મળે છે. આપણે રકમમાં આપ્યું છે, અંશમાં 1 બાદ કરવાનું છે, તો એક્સ ઓછા 1/y એનું મૂલ્ય 1/3 મળે છે. 3x-1 = y, કાઉન્સ છોડીએ 3x-3 = y, 3x-y-3 = 0. તેને સરખામણી કરીએ છીએ. a1 = 3, b1 - 1, c1 - 3. બીજો પોઈન્ટ છે, અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરતા મૂલ્ય 1/4 મળે છે. તો છેદમાં 8 ઉમેરીએ તો x/y + 8 = 1/4. તો 4x = y + 8. તો અહીંયા 4x - y - 8 = 0. એને પણ સરખામણી કરીએ તો a2 = 4, b2 - 1, c2 - 8. અને ચોકડી ગુણાકાર પ્રમાણે ઉકેલ મેળવીએ તો અહીંયા આપણને x = 5 અને y = 12 મળે છે. તો મૂળ અપૂર્ણાંક 5/12 થશે. હવે એક કસોટી છે. એક પરીક્ષામાં સાચા જવાબોની સંખ્યા બરાબર એક્સ ધારીએ છીએ અને ખોટા જવાબોની સંખ્યા બરાબર વાય ધારીએ છીએ. જો સાચા જવાબના 3 ગુણ મળે અને ખોટા જવાબના 1 ગુણ કપાય તો કુલ ગુણ 40 થાય છે. સાચા જવાબના 3 ગુણ મળે એટલે 3x, ખોટાના 1 ગુણ કપાય એટલે 1y - 1y, તો 40 ગુણ થાય એટલે 3x - y = 40. તો અહીંયા a1 = 3 આવશે, b1 - 1, c1 = -40. બીજો પોઈન્ટ છે, સાચા જવાબના 4 ગુણ મળે એટલે 4x, ખોટા જવાબના 2 ગુણ કપાય એટલે -2y, તો ગુણ આવે છે 50 = 50. આ બીજું સમીકરણ, તેમાં a2 = 2, b2 = -1, c2 = -25. અહીંયા આપણે 2 કોમન કાઢેલા છે એટલે આ પ્રમાણે આપણને a1 b1 c1 અને a2 b2 c2 મળે છે. તેનો ઉકેલ મળી આપે ચોકડી ગુણાકારની રીતે x = 15 અને y = 5 થાય છે. માટે સાચા જવાબોની સંખ્યા 15 અને ખોટા જવાબોની સંખ્યા 5 મળે. પછી ગાડીની ઝડપ વિશે એ પૂછે આપણને. તો ધારીએ આપણે, ધારો કે એ સ્થાનથી શરૂ થતી ગાડીની ઝડપ એક્સ કિમી પ્રતિ કલાક અને બી સ્થાનથી શરૂ થતી ગાડીની ઝડપ વાય કિમી પ્રતિ કલાક છે, જ્યાં એક્સ વાય કરતાં મોટા છે. એટલે બંને ગાડીઓ એકબીજાથી 100 કિમી દૂર હોય, બે ગાડીઓ છે એકબીજાથી 100 કિમી દૂર છે, આ બંને ગાડીઓ ભિન્ન ઝડપથી એક જ દિશામાં ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે. તો અહીંયા સમીકરણ બનશે 5x - 5y = 100, કેમ કે બંને એકબીજાથી 100 કિમી દૂર છે અને એક જ દિશામાં ચાલે છે તો 5 કલાકમાં મળે છે, એટલે 5x - 5y = 100. 5 કોમન કાઢીએ તો x - y - 20 = 0. તો a1 = 1, b1 - 1, c1 - 20 આવશે. બંને ગાડીઓ એકબીજા તરફ ચાલે તો 1 કલાકમાં મળે, સામસામે આવે તો તે 1 કલાકમાં મળે છે. તો સમીકરણ બનશે x + y = 100. તો x + y - 100 = 0. a2 1, b2 1, c2 = -100. હવે આમાં ઉકેલી જઈએ આપણે. હવે આમાં બીજી રીત પણ કરી શકાય ચોકડી ગુણાકારમાં. અહીંયા x y 1, એટલે એક્સનો સહગુણક a1 a2 b1 b2 c1 c2. પેલું સૂત્ર કઈ ચાલે જોઈએ આપણે.
तो एक्सना छेदमां, हवे एक्सना छेदमां लईए आपणे तो एक्स छेदमां जे आ जे छे नहीं लेवानो, एना सीवनू बी वन सी वन बी टू सी टू, वाय छेदमां तो वायनो आ भाग नहीं लेवानो, सी वन सी टू ब ए वन ए टू, એકના છેદમાં એ વન એ ટુ બી વન બી ટુ. આ પ્રમાણે કરીએ ચોકડી ગુણાકાર, બી વન સી ટુ માઇનસ બી ટુ સી વન. એ પ્રમાણે સી વન એ ટુ માઇનસ સી ટુ એ વન, એ વન બી ટુ માઇનસ એ ટુ બી વન. આ પ્રમાણે સૂત્ર બને છે ચોકડી ગુણાકારનો. આ રીતે પણ કરી શકાય છે, ડાયરેક્ટ સૂત્ર મૂકીને કરો તો પણ ચાલે. અહીંયા પણ બધી કિંમત આપેલી છે, બધી કિંમત મૂકતા અહીંયા આપણને એક્સ અને વાય મળે છે. એક્સ બરાબર 80, વાય બરાબર 40. માટે એ સ્થાનથી શરૂ થતી ગાડીની ઝડપ 80 કિમી પ્રતિ કલાક અને બી સ્થાનથી શરૂ થતી ગાડીની ઝડપ 40 કિમી પ્રતિ કલાક થશે. દાખલા નંબર 5માં દાખલો લંબચોરસ વિશે છે. ધારો કે લંબચોરસની લંબાઈ એક્સ એકમ અને પહોળાઈ વાય એકમ છે. લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એક્સ વાય એકમનો વર્ગ. હવે આપણને રકમમાં આપ્યું છે, લંબચોરસની લંબાઈ 5 એકમ ઘટાડતા અને પહોળાઈમાં 3 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 9 એકમ ઘટે છે. લંબાઈ 5 એકમ ઘટાડીએ એટલે એક્સ માઇનસ 5, પહોળાઈ 3 એકમ વધારીએ એટલે વાય વત્તા 3, તો ક્ષેત્રફળ 9 ચોરસ એકમ ઘટે છે એટલે એક્સ વાય ઓછા 9. કાઉન્ટ છોડીએ, એક્સ વાય વત્તા 3 એક્સ ઓછા 5 વાય ઓછા 15 બરાબર એક્સ વાય માઇનસ 9. 3 એક્સ ઓછા 5 વાય ઓછા 15 વત્તા 9, એક્સ વાય કેન્સલ, તો 3 એક્સ ઓછા 5 વાય ઓછા 6 બરાબર 0. તો અહીંયા એ વન મળે છે 3, બી વન માઇનસ 5, સી વન માઇનસ 6. પછી લંબચોરસની લંબાઈ 3 એકમ અને પહોળાઈ 2 એકમ વધારીએ. લંબાઈ 3 એકમ વધારીએ એટલે એક્સ વત્તા 3, પહોળાઈ 2 એકમ વધારીએ એટલે વાય વાય વત્તા 2, તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે એટલે એક્સ વાય વત્તા 67. તો એક્સ વાય વત્તા 2 એક્સ વત્તા 3 વાય વત્તા 6 માઇનસ એક્સ વાય માઇનસ 67 બરાબર 0, એક્સ વાય કેન્સલ, તો 2 એક્સ વત્તા 3 વાય ઓછા 61 બરાબર 0 આવશે. તો એ ટુ મળે છે 2, બી ટુ 3, સી ટુ માઇનસ 61. હવે ઉકેલ માટે આપણે સૂત્ર છે, એક્સ છેદમાં બી વન સી ટુ માઇનસ બી ટુ સી વન. તો અહીંયા માઇનસ 5 માઇનસ 61 3 માઇનસ 6, વાય છેદમાં સી વન એ ટુ માઇનસ સી ટુ એ વન માઇનસ 6 2 માઇનસ 61 3, એક છેદમાં એ વન બી ટુ માઇનસ સી ટુ બી વન 3 3 ઓછા 2 માઇનસ 5. તો અહીંયા 305 વત્તા 18 માઇનસ 12 વત્તા 183 9 વત્તા 10. તો એક્સ છેદમાં 323 બરાબર વાય છેદમાં 171 બરાબર 1/19. તો પહેલાં સાથે છેલ્લું, એક્સ છેદમાં 323 છેદમાં 19, વાય બરાબર 171 છેદમાં 19. તો અહીંયા ભાગાકાર કરીએ તો એક્સ બરાબર 17, વાય બરાબર 9 આવશે. માટે લંબચોરસની લંબાઈ 17 એકમ અને લંબચોરસની પહોળાઈ આવશે 9 એકમ. દાખલા પ્રમાણે ગણવાના છે, જે દાખલા બાકી છે તે હોમવર્કમાં કરવાના છે, તેના ઉદાહરણ પણ હોમવર્કમાં ગણવાના છે. અસ્તુ.